ખાતે પરમ પૂજ્ય સંત જલારામ બાપાની 219 મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી માણાવદરના બાપાવડી વિસ્તારમાં આવેલું અતિ વિશાળ જલારામ બાપાનું મંદિર આગલા દિવસથી જ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી હતી જેમાં રાત્રિ દાલિયારાસ આલાપ આહાર ત્યારબાદ જલારામ જયંતીના દિવસે વેલી સવારે પૂજા આરતી અન્નકૂટ ભટુક ભોજન ભેદભાવ વિના મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉમટી પડ્યો હતો અને જય જલારામના નાદ સાથે માણાવદર ગુંજી ઉઠ્યું હતું તેમજ હજારો ભાવિકો ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા જલારામ સેવા ટ્રસ્ટ રઘુવંશી મહિલા મંડળના સભ્યો દ્વારા સમાજના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી આજરોજ અમારે પૂજ્ય જલારામ બાપાની 219મી જન્મ જયંતિ નિમિત્તે આખા દિવસની રૂપરેખા આગલે દિવસે અમારે ગઈકાલે રાત્રે લોહાણા ગણતરીના દાંડિયારાસ તથા લાઈવ નાસ્તાનો પ્રોગ્રામ રાખેલો હતો અને સવારે 9 થી 12 વાગ્યા સુધી અન્નકૂટ હતા અન્નકૂટના દર્શન કર્યા બાદ બપોરે બટુક ભોજન રાખેલ હતું ત્યારબાદ 3:30 વાગે સર્વ લોહાણા ગણતરીના ભાઈઓ બહેનો સર્વ બહોળી સંખ્યાની અંદર ડીજે સાથે અમારે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો ઉપર ફેરવી અને અત્યારે સાંજે 7 કલાકે લોહાણા જ્ઞાતિની સહિત સર્વ જ્ઞાતિની મહાપ્રસાદી અંદાજે 3500 થી 4000 માણસોએ આ પૂજ્ય જલારામ બાપાનીનો મહાપ્રસાદનો લાભ લીધેલ છે ત્યારબાદ રાત્રે નવથી બાર વાગ્યા સુધી ધૂનનો કાર્યક્રમ રાખેલો હતો ત્યારબાદ 12 વાગે મહાઆરતી રાખી અને આજનું પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ શાંતિપૂર્વક ઉજવણી થયેલ છે એ બદલ અમે જલારામ સેવા ટ્રસ્ટથી સર્વ જ્ઞાતિ તથા લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જલારામ